એકદમ ક્રિસ્પી બને છે ને. હેલો ફ્રેન્ડ, તો આજે હું તમારી સાથે શેર કરીશ ફરસી પૂરીની રેસીપી. તો આજે આપણે ક્રિસ્પી અને પડવાળી ફરસી પૂરી બનાવીશું. તો તહેવારની સિઝન સ્ટાર્ટ થવા આવી છે, તો ટૂંક સમયમાં તહેવારની સિઝન આવી જશે. તો તહેવારમાં આપણે ઘરે નમકીન સ્નેક્સ બનાવતા જ હોય, તો તમે પડવાળી ફરસી પૂરી તો બનાવતા જ હશો, પણ આ રીતે તમે ક્યારેય નહીં બનાવી હોય. જો આ રીતે એકવાર પડવાળી ફરસી પૂરી બનાવશો ને, તો તમે તમારી રીતને પણ ભૂલી જશો. તો જેનું એક એક પળ ગણી શકો ને તેવી તૈયાર થશે. તો ચાલો પૂરીના લેયર એકદમ છૂટા અને મોઢામાં નાખતા ઉગળી જાય તેવા બની જાય તૈયાર થશે. તો સૌથી પહેલાં તો ફરસી પૂરી બનાવવા માટે મેં અહીંયા એક વજનમાં 1 કિલો જેટલો મેં અહીંયા મેંદાનો લોટ લીધેલો છે. તો આજે આપણે કોઈ પણ મેજરમેન્ટનું માપ નથી કરવાના, મેજરમેન્ટ વગર જ ફરસી પૂરી પણ તમારી ખૂબ સરસ એવી બનીને તૈયાર થશે. જો તમે પહેલી વાર જ બનાવતા હશો ને, તો પણ સરસ એવી પૂરી તમારી તૈયાર થશે. તો સૌથી પહેલાં તો ફરસી પૂરી બનાવવા માટે મેં અહીંયા 4 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. તો આપણે તેલ આપણે એકદમ સરસ મુઠ્ઠીમાં બાઇડિંગ આવી જાય ને એટલું આપણે મોણ એડ કરવાનું છે. તો મેં અહીંયા 4 મોટી ચમચીને તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. તો તમે આ રીતે ક્યારેય તમે ફરસી પૂરી નહીં બનાવી હોય તો એકવાર ચોક્કસ તમે ટ્રાય કરજો. તો તેલને આપણે વધારે ગરમ નથી કરવાનું, ઓછું એવું તેલ ગરમ થાય ને ત્યારબાદ તેમાં આપણે એક મોટી ચમચી જેટલું જીરું, આ સમયે ગેસની ફ્લેમને ધીમી કરી દેશું, 1/2 ચમચી જેટલા આપણે અજમા અને ગેસની ફ્લેમને બંધ કરી દેશું. તો જે આપણે આ વઘાર એડ બનાવ્યો છે ને એ વઘારને આપણે સીધા જ આ રીતના લોટમાં એડ કરી દેશું. ત્યારબાદ આપણે 1/2 ચમચી જેટલા કાળા તલ એડ કરીશું. કાળા તલનો એકદમ નટી ફ્લેવર ફરસી પૂરીમાં ખૂબ સરસ આવે છે. અને ત્યારબાદ આપણે એક સિક્રેટ સામગ્રી એ છે રવો. તો મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો રવો લીધેલો છે તે આપણે એડ કરીશું. અને તેલ ગરમ હોવાથી પહેલાં તો આપણે સૌથી પહેલાં તો આપણે ચમચીની મદદથી મિશ્રણને આ રીતના ભેગું કરી લેશું. સરસ એવું મિશ્રણ આપણે ભેગું કરીશું. તો તમે ઘણીવાર અજમા અને જીરું એડ કરતા જ હશો, પણ આ રીતના તમે ક્યારેય એડ નહીં કર્યું હોય તો એકવાર ચોક્કસ આ રીતે એડ કરજો. કારણ કે એકદમ સરસ અજમા અને જીરું તેલમાં સરસ એવું સતળાઈ જાય ને, એની ફ્લેવર ફરસી પૂરીમાં ખૂબ સરસ એવી આવે છે. તો તેલ આપણું સરસ એવું ઠરી ગયું છે. તો હવે આ રીતના આપણે સરસ રીતે તેલ અને લોટને સરસ રીતે મિક્સ કરી લેશું, જેથી એકદમ સરસ રીતે બાઇડિંગ આવે. તો આ રીતના આપણે બંને હાથના મદદથી સરસ એવું મિક્સ કરી લેશું અને મુઠ્ઠી વડે ને તેટલું આપણે મોણ એડ કરવાનું છે. જો તમને ઓછું વધારે થોડુંક લાગે ને, તો તમે ફરીથી ઉપરથી થોડુંક તેલને એડ કરી શકો છો. અને તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે તમે જોવો એકદમ સરસ મુઠ્ઠી વડે ને તેવો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આ સમયે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તો ત્યારબાદ હવે આપણે થોડું પાણી એડ કરતા જઈને લોટને તૈયાર કરી લઈશું. લોટ આપણે વધારે ટાઈટ અથવા એકદમ ઢીલો પણ નથી કરવાનો. જેમ આપણે રેગ્યુલર ઘરે જ્યારે પૂરી બનાવીએ છીએ ને, ત્યારે પૂરીનો લોટ આપણે જેવો બાંધીએ છીએ ને, સેમ એવો જ લોટ આપણે આજે આપણા ફરસી પૂરીનો બાંધવાનો છે. તો આ રીતના આપણે થોડું પાણી એડ કરતા જઈશું. એક કરે વધારે પાણી એડ નથી કરવાનું. તો આ રીતનો ના વધારે ઢીલો કે ના વધારે કઠણ, તો આ રીતનો પરફેક્ટ લોટ આપણો તૈયાર છે. હવે આ લોટને આપણે એકદમ સરસ રીતે આ રીતના ઉસળવાથી જ્યારે આપણે રોટલી વણીએ ને, ત્યારે રોટલી ફાટતી નથી અને એકદમ પરફેક્ટ ગોળ રાઉન્ડમાં તૈયાર થશે. એ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો એકદમ સ્મૂથ તમે જોવો એકદમ મસ્ત એવો લોટ આપણો તૈયાર થયો છે ને જો. તો હવે આ લોટમાંથી આપણે એક મોટું એવું લોગો તૈયાર કરીશું. તો આ રીતનો મેં અહીંયા લાકડાનો બાજુ લીધો છે, તેના ઉપર આપણે આ રીતનું રાઉન્ડ કરીને લોવું બનાવીને એક મોટી રોટલી બનાવી લેશું.
તો રોટલી આપણે ના વધારે જાડી કે ના વધારે પાતળી, મીડિયમથી કેવી રોટલી આપણે વણી લઈશું. જો તમારે થોડોક લોટ ઢીલો થઈ ગયો હોય ને તો તમે કોરા લોટનો ઉપયોગ પણ કરી શકો છો. તો આ રીતના મેં અહીંયા મીડિયમથી કેવી રોટલી બનાવીને રાખી દીધેલી છે. તો આ જ રીતના તમે જુઓ એકદમ મોટી રોટલી મેં બનાવી છે. તો હવે આ રોટલી ઉપર મેં અહીંયા મેંદાના લોટનું ફેવિકોલ કે ચીપકાવા માટેની સ્લરી બનાવી લીધેલી છે, તે આપણે એડ કરીશું જેથી એકદમ સરસ પૂરી તમારી એકદમ તમે જેટલા પડ ગણી લેશો ને એ રીતની પડવાળી તૈયાર થશે. તો હવે આ રીતના આપણે બ્રશની મદદથી સરસ રીતે બધી જ બાજુ લગાવી. તો ત્યારબાદ આપણે એકદમ હળવા હાથે એકદમ ટાઈટ રોલ આ રીતના આપણે ચીપકાવતા જશું અને ટાઈટ રોલ વાળી લેશું. બિલકુલ તમારો રોલ ઢીલો ના હોવો જોઈએ, એકદમ ટાઈટ રોલ જ તૈયાર કરવાનો છે. તો આ રીતના રોલ વાળ્યા બાદ આ રીતના રાઉન્ડમાં આ રીતના કરી લેશું જેથી કોઈ પણ જાતનું જો અંદર તમારે એર રહી ગયો હશે એ નીકળી જશે અને રોલ તમારો સરસ એવો ટાઈટ તૈયાર થશે. તો આ રીતનો ટાઈટ રોલ આપણો તૈયાર છે. હવે રોલનું હવે આપણે કટિંગ કરી લેશું. તો આ રીતના છરીની મદદથી આપણે આ રીતના કટ લગાવી લેશું. તમે નાની મોટી જેવડી પૂરી તમે કરવા ઈચ્છતા હોય ને એ પ્રમાણે તમે કટ કરી શકો છો. તો આ રીતના કટ તૈયાર છે. હવે આ રીતના આપણે એક લૂવો લઈને આ રીતનો ઊભો ભાગ રાખવાનો છે, તેને આ રીતના હથેળીની મદદથી આ રીતના પ્રેસ કરી દેશું. તો બધી જ પૂરી આપણે આ રીતના જ તૈયાર કરવાની છે. તો આ રીતના લૂવા આપણા તૈયાર છે. એકદમ હળવા હાથે, બિલકુલ જોર નથી કરવાનું, એકદમ હળવા હાથે આપણે આ રીતના રાઉન્ડમાં પૂરીને વળી લેશું. તો આ જ રીતના બધી જ પૂરીને આપણે તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત લેયર દેખાય છે ને. તો આ જ રીતના આપણે બધી જ પૂરી તૈયાર કરવાની છે. તો આ રીતની બધી જ પૂરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો તેલને મેં ગરમ થવા માટે મૂકી દીધેલું છે. તો તમે જોઈ શકો છો કે તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. તો એકદમ વધારે તેલ આપણે ગરમ નથી કરવાનું. જો એકદમ વધારે તેલ ગરમ હશે ને તો પૂરી અંદર એડ કર્યા બાદ સીધી જ બ્રાઉન કલરની થઈ જશે અને પૂરીને આપણે મીડિયમ ટુ લો ગેસ ઉપર ફ્રાય કરીશું જેથી પૂરી અંદર સુધી એકદમ મસ્ત તળાઈ જશે અને એકદમ ક્રિસ્પી તૈયાર થશે. તો કડાઈમાં આપણે જેટલી પૂરી સમાશે ને એટલી પૂરી આપણે એડ કરી દઈશું. તો પૂરી એડ કર્યા બાદ આપણે સીધી જ નથી પલટાવવાની, પૂરીને આપણે 1-2 મિનિટ સુધી આપણે એ જ રીતના પૂરીને આ જ રીતના રાખીશું જેથી નીચેથી સરસ એવી પૂરી આપણી ફ્રાય થઈ જાય. અને એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે પૂરીને મીડિયમ ટુ લો ગેસ ઉપર જ ફ્રાય કરવાની છે, બિલકુલ હાઈ ગેસની ફ્લેમે ફ્રાય નથી કરવાની. તો હવે આપણે આ રીતના ફોકની મદદથી એક પછી એક બધી જ પૂરીને આ રીતના પલટાવી લઈશું. બ્રાઉન કલરની પૂરી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લેશું. તો જોતા જ તમને ખ્યાલ આવી જતો હશે કે એકદમ સરસ પડવાળી પૂરી આપણી તૈયાર થાય છે. તમે જુઓ એકદમ મસ્ત એવા લેયર આવ્યા છે ને. તો તમે જોઈ શકો છો કે એકદમ મીડિયમ ટુ લો ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન કલરની પૂરી આપણી તૈયાર છે. તો બધી જ પૂરીને અમે આપણે બહાર કાઢી લઈશું. તમે જુઓ એકદમ મસ્ત એવી બની છે ને અને એકદમ એના લેયર તો જુઓ એકદમ છૂટા છૂટા પડ્યા છે. તો આ જ રીતના આપણે બધી જ પૂરીને ફ્રાય કરી લઈશું.
તો એકદમ ક્રિસ્પી અને પડવાળી ફરસી પૂરી તૈયાર છે. સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ખસ્તા બને છે. તે પણ આ રીતે ચોક્કસ બનાવવાનું, તો એકવાર આ રીતે તમે ચોક્કસ બનાવવાનું ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે, તો બજારે લેવા જવાની બિલકુલ જરૂર નહીં પડે. એકદમ ઓછા ખર્ચમાં આ ફરસી પૂરી બનીને તૈયાર થઈ જાય છે. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ. એકદમ ક્રિસ્પી બને છે ને.